जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, मुरलीधर हाईस्कूल राजकोट थी हूँ महेश गोसाई आपनु हार्दिक स्वागत करूँ छू। तो विद्यार्थी मित्रों, आज धोरण 9 में पाठ 10 भारत की संस्कृति नी सिद्धि नी आपने समझ मेळवीशुं। एना लेखक छे विनोबा भावे, एमनो साहित्य प्रकार छे चिंतन निबंध। जन्म 11/9/1895 અને તેમનું અવસાન 15/11/1982। તો પહેલાં લેખકશ્રીનો પરિચય મેળવી લઈએ। વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાના નામે જાણીતા છે। રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા। ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા। ભૂદાન એટલે પૃથ્વીનું દાન। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત કર્યા હતા। આ એક મોટી ઉપલબ્ધિ છે કે ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરવાય, નાની સૂની વાત નથી। બીજા પુસ્તકો છે એમના વિચારકોથી સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10, એટલે કે ભૂદાન પ્રવૃત્તિના એ પ્રણેતા હતા। બહુ મોટું કાર્ય કર્યું છે એમણે, એટલે ભૂદાન ગંગાના 1-10 ભાગ તેમણે, એ પણ નાના નહીં મોટા પુસ્તકો બનાવ્યા છે। એમને રેમ મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા। અને મિત્રો, ભારત રત્ન એવોર્ડ એ કોઈ નાનો એવોર્ડ નથી, બહુ મોટો એવોર્ડ છે। એટલે આપણા લેખકશ્રી ભારત રત્નથી પણ સન્માનિત થયા હતા। આગળ વાત કરીએ, વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ચિંતન નિબંધમાં, જો મિત્રો યાદ રાખજો, નિબંધ કરો પણ અહીંયા ચિંતન નિબંધ છે। ચિંતન એટલે એક પ્રકારનું વિચારવું, ચિંતન કરવું અને આપણે શું કરી શકીએ એના વિશે વિચારવું, એને ચિંતન કર્યું કેમ? તો આ ચિંતન નિબંધ છે। આપણને આપણા દેશ પ્રત્યેના જે વિચારો છે, ભારત દેશને કેમ મજબૂત બનાવી શકાય, મારા હિન્દુસ્તાનને કેમ મજબૂત બનાવી શકાય, આ ચિંતન નિબંધની અંદર સંસ્કૃતિના, પ્રકૃતિના અને વિકૃતિના માધ્યમથી સમજાવ્યું છે। તો આપણને બધાને ખબર છે કે સંસ્કૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય, તો એની થોડીક નાની સમજ આપી દઉં। સંસ્કૃતિ એટલે કે આપણા દેશની અંદર આપણે જે પ્રકારે આપણા પૂર્વજોએ કીધું છે મુજબ રહીએ એ આપણી સંસ્કૃતિ। પ્રકૃતિ એટલે કે કુદરતે આપેલો સહજ સ્વભાવ, બરાબર, એને પ્રકૃતિ કહેવાય। અને વિકૃતિ એટલે કે આપણને કુદરતે કહ્યું છે એના કરતાં જુદું અને ખોટું કરીએ, ખરાબ કરીએ, એને વિકૃતિ કહેવાય। તો આ વાત, આ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ સાથે આપણને સમજાવવામાં આવી છે। અને એ બંને એના વચ્ચેનો, એટલે કે સંસ્કૃતિ અને વિકૃતિ શું છે, આપણી પ્રકૃતિ અને વિકૃતિ શું છે, એનો ભેદ પણ ઉદાહરણો સાથે અહીંયા સમજાવ્યો છે। એટલે આ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણો સાથે સમજાવ્યો છે। આપણી સંસ્કૃતિ મહાન રાખવા આપણે સજાગ રહેવું પડશે। જો સજાગ નહીં રહ્યા, તૈયાર ન રહ્યા, તો આપણી સંસ્કૃતિ છે એ મહાન રહી શકશે નહીં। વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે। આ નિબંધમાં માનવીમાં રહેલી ખામીઓ, ખૂબીઓ અને સહજ સ્વભાવને વ્યક્ત કરવામાં આવ્યો છે। બહુ જ સરસ વાત કરી છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી, એનામાં ખામી પણ હોય, એનામાં ખૂબીઓ પણ હોય અને એનો સહજ સ્વભાવ પણ હોય, અને સહજ રહેવું જ જોઈએ। ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે। વિદ્યાર્થી મિત્રો, આ સાથે તમને કહી દઉં કે વિશ્વનો એક પણ દેશ એવો નથી કે એની પાસે આપણા હિન્દુસ્તાન જેવો, આપણા ભારત જેવો વિચાર વૈભવ હોય,
એટલે આપણો વિચાર વૈભવ અદ્ભુત છે. અને આમ કહી લેખક ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. અને આપણો દેશ આખા વિશ્વને આ રાહ ચીંધે છે, રસ્તો બતાવે છે કે વિવિધતામાં એકતા જો શીખવી હોય તો ભારતમાં હિન્દુસ્તાનમાં જાઓ. અને એટલે તો આપણા કવિઓય કહે છે કે ભવત્યેક નિડમ, આ વિશ્વ એક પંખીનો માળો છે. એટલે આપણા ભારત દેશની આ મોટી વિશેષતા છે, મોટી મહાનતા છે. અને એ દેશના આપણે સંતાનો છીએ. અને એમાંય ગુજરાત, શું વાત કરવી ગુજરાતની. તો વિનોબાજીએ સંસ્કૃત માનવી અને વિકૃત માનવીની ખૂબીઓ અને ખામીઓ નીચે મુજબ વર્ણવી છે. મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે, બહુ જ અગત્યનું છે. આપણા જીવનને આપણે શ્રેષ્ઠ બનાવવું હોય અને આવનારી પેઢીને આપણે મજબૂત બનાવવી હોય તો આ સંસ્કૃત માનવી અને વિકૃત માનવી બરાબર મગજની અંદર સમજી લેજો, ફિક્સ બેસાડી દેજો. તો પહેલાં આપણે વાત કરવી છે સંસ્કૃત માનવીની. તો સંસ્કૃત માનવી કેવો હોય? છ મુદ્દા આપ્યા છે અને છ વિકૃત માનવીને આપ્યા છે. પણ એ છ મુદ્દા આવનારી કદાચ છ પેઢીને તારી દેશે. તો મિત્રો, આ છ મુદ્દાઓ છે આપણા જીવનની અંદર એવી રીતે વણી લેવાના છે કે છ મુદ્દા દ્વારા આપણે આપણી છ પેઢીનો ઉદ્ધાર કરી નાખીએ. બરાબર છે? અને એટલે જ આપણી સંસ્કૃતિને આપણે અત્યાર સુધી જાળવી શક્યા છીએ. કેટલી પેઢીઓ આપણી વહી ગઈ, છતાં આજે એ સંસ્કૃતિની છાપ આપણા જીવન ઉપર છે, હજી છે. પણ આવનારો સમય જો ધ્યાન નહીં રાખ્યું તો આ સંસ્કૃતિને ટકાવવી બહુ જ મુશ્કેલ બની જશે, કઠિન બની જશે. તો છ મુદ્દાની વાત કરી દઈએ કે સંસ્કૃત માનવી છે સહજ સ્વભાવથી ઉપર ઉઠે છે. સહજ સ્વભાવ એટલે કુદરતે આપેલો સ્વભાવ, એનાથી સારો બની અને એ સમાજને કંઈક આપે શીખવે એને પોતાના સ્વભાવથી ઉપર ઉઠ્યો કહેવાય, બેસ્ટ બન્યો કહેવાય, શ્રેષ્ઠ બન્યો કહેવાય. તો આવો સ્વભાવ આપણે આપણા સ્વભાવની અંદર હજુ ઉમેરવાનો છે અને આપણે જે છીએ એનાથી શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ કરવાનો છે. બીજી વાત, ભૂખ લાગવા છતાં ઉપવાસ કરે છે, કયો દેશ છે આવો? વિશ્વ આખામાં આટો માર્યો કે ભૂખ લાગી હોય છતાં ઉપવાસ કરે. અને આપણે તો જમવા બેસતા હોય ફૂલ, જેને એમ કહેવાય કે એવી ભૂખ લાગી હોય અને આપણા આંગણે કોઈ અતિથિ આવ્યો હોય તો એમાંથી અડધું ભાણું અતિથિને આપી દે, અથવા તો આખે આખું આપી દે અને એમ કહે કે ભગવાન કુદરત મહાદેવની મહેરબાની હશે તો મને મળી રહેશે અને સાંજ પાડી દેશે, એ દિવસનો ઉપવાસ કરી નાખે. ભૂખ લાગી હોવા છતાં, આ આપણો ભારત દેશ, આ આપણી સંસ્કૃતિ છે. બાકી તો બીજે જાઓ, બીજાના હાથનું ભાણું છીનવીને ખાઈ જાય છે, ભૂખ સહન નથી કરી શકતા. અને ભારતની સંસ્કૃતિની અંદર આ ભૂખ સહન કરવાની જે શીખ છે એ વર્ષોથી પેઢીઓથી આપણને મળી છે અને ચાલી આવે છે અને હજુ ચાલશે. ચાલો ત્રીજા મુદ્દાની સંસ્કૃત માનવીની વાત, જાતે મહેનત કરીને ખાય છે. મિત્રો, આજે એક શંકા છે આપણને અને સાચી પણ છે કે ઘણા લોકો આવા આપણી આ સંસ્કૃતિને બગાડનારા આપણા સમાજમાં આપણી આજુબાજુમાં આટા મારી રહ્યા છે. મહેનત પોતે કરતા નથી, બીજાની મહેનતનું ખાય છે. પણ સંસ્કૃત માનવી જાત મહેનત કરીને ખાય. આપણે આજ શીખવાનું છે અને શીખવવાનું છે કે હું હરામનું ક્યારેય નહીં ખાઉં, મારી પસીનાની કમાણી મારા પરિશ્રમના બળે જે હું પ્રાપ્ત થશે એમાં જીવન જીવીશ અને શ્રેષ્ઠ જીવી બતાવીશ. એક ઉદાહરણ બનો, તમે જાત મહેનત કરીને ખાઓ. ચોથો મુદ્દો છે, પૂર્વજોએ અપનાવેલી વર્ણ પ્રથા અને આશ્રમ વ્યવસ્થામાં માને છે. સંસ્કૃત માનવી છે એ ક્યારેય પોતાના પૂર્વજોએ આપેલા લક્ષણો છે, એને આપેલી શીખ છે એ ભૂલતો નથી. એને આપેલી જે વર્ણ પ્રથા છે એને જાળવી રાખે, એને ટકાવી રાખે છે. આપણા આશ્રમો છે એને ટકાવી રાખવા પ્રયત્નશીલ રહેતો હોય છે. આજે આપણા સમાજમાં આનું પણ એક દૂષણ આવ્યું છે અને એ છે પશ્ચિમી સંસ્કૃતિની આપણા ઉપરની એક પ્રકારની હાવીપણાની ટેવ. પશ્ચિમી સંસ્કૃતિ આપણા ઉપર હાવી થઈ ગઈ છે, ઘણા લોકો અપનાવવા લાગ્યા છે.
પણ એને ખબર નથી કે પશ્ચિમના લોકો જ આને પચાવી શકે, હિન્દુસ્તાનના લોકોને પચાવી શકે. આ સંસ્કૃતિ આપણે નથી અપનાવવાની, કારણ એ આપણા માટે વિકૃતિ છે. પાંચમો મુદ્દો છે, માણસ માણસ સાથેના વ્યવહારમાં વિવેક, આદરભાવ અને નમ્રતા રાખે, આને જ સાચો સંસ્કૃત માનવી કહેવાય. હવે વિવેક જ ભૂલી જાય એને સંસ્કૃત માનવી કેમ કહેવું? તો આજે વિવેક ભૂલનારા ખાસ યાદ રાખશે કે સંસ્કૃત બનો. આદરભાવ, તમારા ઘરે કોઈ આવે, તમે કોઈના ઘરે જાઓ, શાળાએ આવો, શાળામાંથી કોઈ તમારા ઘરે આવે, આદરભાવ ચૂકવો નહીં. દુલાભાઈએ કાકે કીધું વર્ષો પહેલાં કે એ જ તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે એને આવકારો, મીઠો આપજે. અને પોતે કીધું હતું કે કદાચ એ મહેમાન આપણા ઘરેથી આવીને જાય તો એને ઝાંપા સુધી તારે મૂકવા જવાનો છે, નહીં કે ઘરની અંદરથી ને અંદરથી વિદાય ટાટા બાય બાય કહી દેવાનું છે. બહુ સરસ વાત કરી હતી કે કાગને પાણી પાજે સાથે બેસી ખાજે એ જેને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે. આ દુલાભાઈ કા આવા મહાન વ્યક્તિઓ આપણને મળ્યા છે અને હજુ મળી રહ્યા છે અને મળશે, આવો આદરભાવ જો આપણામાં ટકેલો હોય તો. હા, મેં તો એક ઘરની દિવાલ ઉપર વાંચેલું છે, કોઈ ઘરે મહેમાન આવે ને એના સ્વાગત માટે હર હંમેશ 365 દિવસ લખેલું હોય પાકા કલરથી કે આવો બેસો, પીવો પાણી અને બોલો અમૃતવાણી. વિચારો તો ખરા, પોતાના ઘરેથી સારો વિચાર લઈ જાય એના માટે એક સુવિચાર એને પોતાની દિવાલમાં લખ્યો હોય. તો આવો આદરભાવ સંસ્કૃત માનવી અપનાવવાનો છે, આપણે અપનાવવાનો છે અને નમ્રતા રાખવાની છે. સંસ્કૃત માનવી હંમેશા નમ્ર હોય છે અને એટલે જ આપણને વડીલો કહે છે કે પહેલાં બોલનારને તમે સાંભળો, નમ્ર બનો, પછી તમે તમારી વાત છે એને જણાવો. પહેલાં સામેવાળાને સાંભળો અને એના જવાબમાં તમારી નમ્રતા હોવી જોઈએ, નહીં કે ગુસ્સો, નહીં કે ક્રોધ, નહીં અણગમો. તો આવી નમ્રતા આપણે બધાએ આ સંસ્કૃત માનવીના લક્ષણોમાંથી શીખવાની છે. તમે તો નમ્ર છો જ, પણ હજુ બનજો, ઘરે પણ આ વાત જણાવજો. અને છેલ્લો ને છઠ્ઠો મુદ્દો છે સંસ્કૃત માનવીનો, ભારતીય સંસ્કૃતિને જાળવવા અને આગળ વધારવા આપણે સજાગ રહેવાનું છે. સંસ્કૃત માનવી સજાગ હોય છે તો એવા આપણે કેમ ન બની શકીએ? કારણ કે આપણી સંસ્કૃતિને આપણે જાળવવી છે, ટકાવવી છે, મજબૂત બનાવવી છે. તો આપણે એને આગળ વધારવા માટે સજાગ રહીશું અને આગળ વધારવા માટે આપણી જ પેઢી કામ આવશે, બીજી એ કંઈ નહીં આવે. આપણે એને આપ્યું હશે તો આપણી પેઢી છે એને ટકાવી રાખશે અને એ આવનારી પેઢીને આપશે. આમ સંસ્કૃત માનવી છે એ આપણને મળતો જ રહેશે અને આપણી સંસ્કૃતિ ટકતી જશે, આગળ વધતી જશે. ચાલો હવે એની સામે વિકૃત માનવીના 6 લક્ષણો જોઈ લઈએ. એની ઓપોઝિટ છે, એની વિરુદ્ધ દિશામાં છે. આપણે આવું નથી બનવાનું, એટલે કે વિકૃત નથી બનવાનું, બરાબર? આ સંસ્કૃત માનવી 6 લક્ષણ 6 પેઢીને તારી દે, આ વાતને બરાબર યાદ રાખજો. ચાલો વિકૃત માનવીના 6 લક્ષણોની વાત કરવી છે મારે તમારી સામે. એનો પહેલો મુદ્દો છે પહેલાંની ઓપોઝિટ, એટલે કે સંસ્કૃત માનવીના પહેલા મુદ્દાની વિરુદ્ધમાં, સહજ સ્વભાવથી નીચે પડે છે. સંસ્કૃત માનવી શું હતો? પોતાને કુદરતે આપેલો સ્વભાવ છે એનાથી ઉપર ઉઠતો હતો, જ્યારે અહીંયા નીચે પડે છે. એટલે કે જે સ્વભાવ આપ્યો છે કુદરતે એને પણ ખરાબ, નબળો બનાવી દીધો છે. તો આપણી આ એક વીકનેસ, આપણી એક ખરાબ આદત, જે કહું તે આ વિકૃત. આવા આવા માણસો આપણને મળશે આપણા સમાજમાં, એટલે આપણે એમાંથી શીખ નથી લેવાની. પણ સહજ સ્વભાવથી ઉપર ઉઠનારા માણસો છે એના સ્વભાવને આપણે જોવાના છે. અહીંયા મને એક સરસ વાત યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો, સાંભળજો ને સમજજો કે માણસ સ્વભાવથી કેટલો બેસ્ટ બની શકે, એનું ઉદાહરણ આનાથી શ્રેષ્ઠ હોઈ જ ના શકે.
एक वक्त एक कुटुंब पोतानुं घर वेचाई जवाथी अथवा तो वेचवाथी बीजी जगह नवा पड़ोशमां एने रहेवा जोईए। बराबर ध्यानथी सांभळजो। અને એ પોતાનું મકાન વેચી અને નવી જગ્યાએ એક મકાન ખરીદે છે, ત્યાં રહેવા જાય છે। ખૂબ મોટું સરસ મજાનું મકાન, પૈસે ટકે સુખી માણસ, સ્વભાવથી પણ સારો માણસ, મસ્ત મજાના પોતાના ઘરની અંદર ફૂલ છોડ હતા, અલગ અલગ વૃક્ષ નાના નાના જેને આપણે છોડવાઓ કહી શકીએ એ, અને થોડાક ફળફળાદીના વૃક્ષો પણ હતા, એટલે ખૂબ સરસ મજાનું મકાન ત્યાંય રહેવા જાય છે। હવે આપણે કહીએ કે ગામ હોય ત્યાં થોડાક ગાંડા હોય, એટલે કે આપણને નડનારા હોય, ગાંડો તો નડે નહીં પણ આવા ડાહ્યા છે ને એને આપણે દોઢ ડાહ્યા કહેવાય, એ બહુ નડે। તો પડોશમાં એવા ખોંચરા માણસ, જેને ગુજરાતી દેશી ભાષામાં ગુજરાતી ભાષામાં કહી શકાય, એ ન ગમે, સારું ખોટું હોય ને ન ગમે, ઈર્ષ્યા હોય, અને એટલે જ આપણે કહીએ છીએ કે ઈર્ષાળુને આશીર્વાદ આપણે દેવા, આપણી કોઈ ઈર્ષા કરે ને આપણી પ્રગતિ થાય, આપણું સારું ના જોઈ શકે ને એનું ખરાબ જ થાય, એટલે આ સહજ સ્વભાવથી ઉપર ઉઠવાના મુદ્દા છે કે આપણે આપણો સહજ સ્વભાવ છોડવાનો નથી, એને સહેજ ઊંચે લઈ જવાનો છે। તો આવા સહજ સ્વભાવથી નીચે પડનારા માણસે શું કીધું બાજુવાળાને? આમ તો પહેલાં એને હેરાન કરવાની શરૂઆત કરી, જેના પડોશમાં નવા રહેવા આવ્યા તેને રોજ પોતાના ઘર પાસેથી કચરો વાળી અને નવા રહેવા આવનાર માણસના ઘર પાસે ઢગલી કરી આવે, વાળી ભેગું કરે રોજ, ઓલો રોજ એ ભરી પોતાની કચરા ભાઈ ટોપલીની અંદર ડસ્ટબિનમાં નાખી અને એનો નિકાલ કરી નાખે। આવું રોજ થાય, અઠવાડિયું 10 દિવસ ચાલ્યું। તો પેલા ભાઈ કાંઈ જ ન કીધું બાજુવાળાને, ભલે કાંઈ વાંધો નહીં, એનો સ્વભાવ છે, કે છે કે નાખ્યો, મારો સ્વભાવ છે, મારે એને કાંઈ ન કહેવું। એટલે એ રોજ કચરો સાફ કરે ત્યારે બહાર પડેલો પેલો બાજુવાળાના કચરાના ઢગલાને એ ભરી ગયો, એટલે કે બાજુવાળાએ કચરો પોતાના ઘરના આંગણે નાખ્યો છે। હવે જો આ દેખાય કહેવાય, સારું ન જોઈ શકવાની આ વિકૃતિ। એટલે એક વખત 10-11 દિવસ બાદ આ નવા રહેવા આવનાર ભાઈના ઘરે સરસ મજાના ફૂલ ફ્રૂટ એટલે કે ફળ જેના ઘરની અંદર હતા એ થયા, એટલે કહેવાય ને કે પાડોશી છે ને એ પહેલો ધર્મ છે, આપણો પાડોશી ધર્મ છે એ શ્રેષ્ઠ હોવો જોઈએ, અને પહેલો સગો પાડોશી, એટલે પોતાના ઘરે થયેલા ફળ ફૂલ એ બધું એક ટોપલી મસ્ત મજાની પહેરી, જે કહો તે છાબડી પહેરી, થાળી પહેરી, ડીશ એમાં લઈ અને બાજુવાળાના ઘરે દેવા જાય છે। કોણ બાજુવાળો? ઓલો કચરો એના ઘરે રોજ નાખી જતો હતો ને આંગણે એના ઘરે, એટલે એના ઘરે જઈ ડેલો પકડાવ્યો। પેલા ભાઈ બેન જે હોય બહાર આવ્યા, ડેલો ખોલી ભાઈને કીધું કે આવો આવો આવો, એટલો તો આદર આપ્યો, આવકાર આપ્યો, સારું કહેવાય, એટલે ઓલા ભાઈ ફળિયામાં પ્રવેશ કર્યો અને એને ટોપલી આપી। ઓલાને આશ્ચર્ય થયું કે હું રોજ એને હેરાન કરું, રોજ એના ઘર પાસે મારા ઘરનો મારા આંગણાનો કચરો એના ઘર પાસે ઠલવી આવું, એ રોજ એ કચરો ભરી અને આવી રીતે નિકાલ કરે, અને તોય મારા ઘરે એ આવું સરસ મજાનું ફૂલ ને ફ્રૂટ દેવા આવ્યા, એનાથી રહેવાનું જો અદેખા માનવી હોય ને એ પૂછી તરત લઈએ, કારણ કે એને શંકા હોય કે આવું કેમ એમ, પણ એમાંથી જ શીખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, એ ભાઈએ પૂછેલો એ પ્રશ્ન અને એનો આપેલો જવાબ બહુ જ અગત્યનો છે, બહુ જ, પેઢી દર પેઢી મજબૂત બનાવનારો, તમારા જીવનમાં ઉતારજો અને ખાસ આવનારી પેઢી મજબૂત બનશે, તમારું નામ રોશન કરશે। એટલે એ ભાઈએ માત્ર પેલા ભાઈને એટલો જ જવાબ આપ્યો કે જેની પાસે જે હોય એ આપે, બીજું એક પણ કાંઈ તત્વ એક શબ્દ ન બોલ્યા, માત્ર એટલું જ કીધું કે જેની પાસે જે હોય એ આપે। ઓલો ભાઈ જવાબ દેવાની પરિસ્થિતિમાં નહોતો, પછી તો એ જો કે સુધરી ગયો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સહજ સ્વભાવથી ઉપર ઉઠવાનું છે, નીચે નથી જવાનું। હવે આ કુદરતે આપણને નથી શીખવ્યું, આપણે શીખવાનું છે,
એટલે આપણે આપણા સહજ સ્વભાવથી ઉપર ઉઠશું, નીચે નહીં પડી. આ એક ઉદાહરણ આપણી જિંદગી બદલી નાખ્યો. એટલે આપણે સહજ સ્વભાવથી નીચે નહીં પડીએ, પહેલાં ભાઈની જેમ આપણે પણ બીજાને મદદરૂપ બનવાની ભાવનાથી જીવન જીવીશું, એને જ સંસ્કૃત માનવી કહેવાય. બીજો મુદ્દો છે, ભૂખ ન હોય છતાં ખાય, આ વિકૃત માનવીનો વિષય. આના વિશે મારે વધારે વાત નથી કરવી, આપણને ખબર જ છે. સારું દેખાય ખાઈ લેવા, એલા સારું દેખાય એ દેખાય જ છે સારું, છે નહીં. હા, તું પહેલાં તારા પેટને તો પૂછ, એમાં જગ્યા છે? આ તો સારું દેખાણું પોતાના મનથી પોતાની આંખથી, એટલે એને હું ઝાપટી દેવા? એટલે આ તો વિકૃતિનું નિશાન. હા, એકવાર જમી લીધા પછી કદાચ સાત સોનાના થાળ દઈએ ને તો એનો ખવાય, કારણ કે આપણી સંસ્કૃતિ નથી. એટલે પહેલાં ભૂખ લાગી જમી લીધું, બીજી વાર પછી જમવાનું હોય નહીં. અને કદાચ ભૂખ લાગી હોય અને ખાવાનું દીધું હોય અને આપણા આંગણે કોઈ અતિથિ આવીને ઊભો રહીએ અને એને જરૂર હોય, તો પહેલાં એનું પેટ ભરવું એ આપણી સંસ્કૃતિ છે. અને એના માટે જ આપણા લોકો ઉપવાસ કરતા, ભૂખ લાગી હોય છતાંય. અને અહીંયા ભૂખ લાગી ન હોય છતાંય ખાય, ભૂખ લાગી હોય તો ખાય, પણ ભૂખ ન લાગી હોય તોય ખાય. તો આ વિકૃત માનવીનું નિશાન છે. ચાલો ત્રીજો મુદ્દો સમજીએ. આ તો બહુ જ ખરાબ છે, ત્રીજો મુદ્દો વિકૃતમાં. આજે આ વિકૃતિ આપણા સમાજમાં પ્રવેશ કરી ચૂકી છે. સાવધ રહેજો તમારા મનમાં. કઈ? તો કે અન્યની મહેનત લૂંટીને ખાય. લૂંટીને ખાવું એટલે આમ લૂંટી લેવું એમ નહીં, પણ મહેનત બીજો કરે અને ખાવાનું આપણે, આ હરગી જ ન ચાલે. હા, તમે પરિશ્રમ કરો, તમારી પસીનાની મહેનતનું ખાઓ, એની કમાણીનું ખાઓ, હરામનું નહીં. કામ કરો, કામ કરાવો, એની મહેનતનું એને મળે, આપણી મહેનતનું આપણને મળે. પણ આજે તો ઘણા થઈને આરામથી બેઠા હોય, મહેનત બીજો કરતો હોય અને ખાઈએ, બોલાલે બટકું કાપી દે પૂરું. મિત્રો, આ વિકૃતિ છે. અને આજે આપણા રાજકારણની અંદર, આપણા સમાજની અંદર, આપણા અધિકારીઓની અંદર આ મહેનતનું લૂંટીને ખાવાની વિકૃતિ છે એ પ્રવેશ કરી ચૂકી છે. એને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોએ જ દૂર કરવાની છે, અને તમે કરી શકો એમ છો. આવો, મોટા બનો અને પછી આ કામ કરો, વિકૃતિને હટાવો, સંસ્કૃતિનો ફેલાવો કરો. ચોથો મુદ્દો છે, વર્ણ પ્રથા કે આશ્રમ વ્યવસ્થામાં રુચિ નથી ધરાવતા. વિકૃત માનવી હોય ને એ આમાં રસ રુચિ ન ધરાવે, એ એવું જ વિચારે કે એ બધું ગયું એમ. અરે ભાઈ, એ બધું ગયું નથી, એ તને શીખવીને ગયું છે, તું ભૂલી ગયો અને તે વિકૃતિ અપનાવી. તો આપણી વર્ણ પ્રથા, આપણી આશ્રમ વ્યવસ્થા, એને આપણે ભૂલવાની નથી. પાંચમો મુદ્દો, માણસ માણસ સાથેના વ્યવહારમાં અભિમાન આવી ગયું હોય, અકળાઈ આવી ગઈ હોય અને તોછડાપણું હોય, આને વિકૃતિ કહેવાય. આવા વિકૃત માનવીઓ, અભિમાનીઓ આપણને પુષ્કળ જોવા મળે છે, અને આવા જ આપણી સંસ્કૃતિની ઘોર ખોદે છે. અકળાય એક પ્રકારનું કે હું જ કરી શકું, બીજા કોઈથી નહીં, આઈ એમ સમથિંગ, આવું અભિમાન, અને એના કારણે એ તોછડો બની જાય, એનામાં તોછડાપણું આવી જાય, ગમે ને ગમે એમ કહી નાખવા. એલા ભાઈ, રાજા રાવણે વિયોગ આ તોછડાય, રાજાના રજવાડાએ વિયા ગયા. હા, તો આપણે તો સામાન્ય માણસ, આપણે નહીં ટકી શકીએ એટલા. આ તોછડાપણું છોડી દે, અભિમાન છોડી દે, અકડામાં તો ખોટું અભિમાન કરમાં. એટલે આ મુદ્દાઓ છે એ બધા વિકૃત માનવીના છે, એની ઓપોઝિટ આપણે અગાઉ સમજાવ્યા એ બધા સંસ્કૃત માનવીના છે. છેલ્લો, છઠ્ઠો મુદ્દો છે વિકૃત માનવીનો, પોતાની જાત સિવાય અન્ય કોઈનો વિચાર કરતા નથી. તમે બરાબર સમજો, આજે આ જ્યાં ને ત્યાં જોવા મળે છે. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે રાજકારણી અને આપણા અધિકારીઓ,
કોઈનો વિચાર નથી. અરે આ કોરોનાની મહામારીની અંદર પણ ભ્રષ્ટાચાર, તમે વિચારો તો ખરા. એટલે તમે કોકનો તો વિચાર કરો એ માણસની સ્થિતિ શું છે. આના વધારે ઉદાહરણો મારે આપવાની જરૂર નથી, આપ સાપેક્ષ તમારી સામે જોઈ રહ્યા છો, છાપાઓ વાંચો છો, ન્યૂઝ જુઓ છો, ભણેલા છો, તો આ બાબત આપણામાં પ્રવેશ ન કરવી જોઈએ. આપણે બધાનો વિચાર કરવાનો છે અને એ જ વિનોબા ભાવેજીએ આ વાતની અંદર આપણી સંસ્કૃતિ શું છે એ સમજાવી છે અને એનો વિકાસ આપણે કરવાનો છે. ચાલો આગળ વધીએ. આ બાબત પરથી સમજી શકાય કે સંસ્કૃતિ ગમે તેટલી મહાન હોય છતાં માત્ર તેના ગુણગાન ગાવાથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકવાનું નથી. હું ભલે મારી સંસ્કૃતિના વખાણ કરી જ રાખું પણ ખાલી ગુણગાન ગાવાથી, ખાલી વખાણ કરવાથી એનું સંરક્ષણ, એનું સંવર્ધન આપણે નથી કરી શકવાના. એનું સંવર્ધન તો જ થઈ શકે કે દરેક વ્યક્તિ એને પોતાના જીવનમાં ઉતારે. હું ભારતીય છું, મારી સંસ્કૃતિ અને મારે એને ટકાવવી છે, તો આ સંવર્ધન કરવા માટે એક જજ્બા જોઈએ, એક હિંમત જોઈએ અને એક પોતાની મૂલ્યનિષ્ઠ કામગીરી. એ માટે આપણે સતત સજાગ અને સભાનપણે પ્રયત્નશીલ રહેવું પડશે, કારણ કે ગમે ત્યાંથી વિકૃતિ આવી શકે છે. જો સજાગ ન રહ્યા તો, જો આપણે સભાન ન રહ્યા તો, આના માટે ખૂબ પ્રયત્ન કરવો પડશે. આપણે એકબીજાને પ્રોત્સાહિત કરવા, સમાનતાનો ભાવ અને સંભાવપણું અને અન્યનો સ્વીકાર એવો વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, સરળતા અને સજ્જનતા એવા ગુણો એનું આચરણ કરવું પડશે. આ બધા સંસ્કૃત માનવીના લક્ષણો છે અને સંસ્કૃત માનવી આવા વૈજ્ઞાનિક અભિગમ સાથે, બધાની સાથે સરળતાથી, સજ્જનતાથી અને સહિષ્ણુતાથી વર્તન કરશે એટલે આપણી સંસ્કૃતિ 100% ટકશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આચરણ કર્યા બાદ પણ બીજા પણ આવું આચરણ કરે તેના માટે પ્રયત્નશીલ રહેવું પડશે. માત્ર આપણે આચરણ કરીએ બસ પૂરું નહીં, બીજા આનું આચરણ કરે એની આપણે તકેદારી રાખવાની છે, એના માટે પ્રયત્નશીલ રહેવાનું છે. અને એટલે તો વિદ્યાર્થી મિત્રો, શાળાની અંદર દરેક શિક્ષકો તમને એ જ શીખવે છે કે બેટા આમ ન કરાય, આ ખોટું છે. અને બીજી વ્યક્તિ છે આપણા મમ્મી પપ્પા, એટલે કે આપણી આજુબાજુમાં આપણી નજીક રહેનારા બે જ, એક આપણા મમ્મી પપ્પા અને એક આપણા શિક્ષક, એ બે જ આપણને આવી સાચી સલાહ આપશે, એના માટે આપણને ખીજાશે, એના માટે આપણને સજા પણ કરશે. તમે ક્યારેય સાંભળ્યું કે તમે તમારા ઘરની અંદર તોફાન કરો છો તો બાજુવાળા મંજુબેન આવીને મારી ગયા? હા નહીં, બાજુવાળા છગનભાઈ આવ્યા સર્વિસ કરી ગયા એવું બન્યું ક્યારેય? નહીં. કા? એને તમારા માટે માત્ર ને માત્ર પડોશીપણાનો ભાવ છે, અંગત ભાવ નથી. અને અંગત ભાવ, અંગત લાગણી, અંગત જે કાંઈ તત્વ એ માત્ર ને માત્ર માતા પિતા અને શિક્ષકોને જ છે કે જે તમને સુધારે છે, ખોટું નથી કરવાનું, સાચું શું છે એ શીખવે છે. તો આ આચરણ માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત ઉપરથી એક બીજી બાબતને પણ એ વણી લીધી છે. તમે સમય મળે તો આ કામ કરજો અને એ નાની એવી બહુ મોટી ફિલ્મ નથી. આ બાબતની એટલે કે આપણી સંસ્કૃતિનો વિકાસ કેમ કરવો, આપણી સંસ્કૃતિ શું છે એ બાબતની એક ફિલ્મ બની હતી, એ ફિલ્મ રિલીઝ થઈ. જો શક્ય હોય તો તમે ફિલ્મને પણ જોઈ શકો છો. ફિલ્મનું નામ છે ભારત એક ખોજ, કે ભારત શું છે, ભારત દેશ કેવો છે, ભારતની સંસ્કૃતિ કેવી છે, એ વિવિધતામાં એકતા કેવી રીતે રાખે છે, કેવી રીતે બીજાને મદદરૂપ બને છે, એની એક મસ્ત મજાની ફિલ્મ છે. શક્ય હોય તો અવશ્ય જોજો અને એ જોઈ સમજી શકાય એટલું સમજી તમે તમારા જીવનમાં ઉતારજો. ઉતારવું જ જોઈએ. ફિલ્મ ન જોઈ શકાય તો કાંઈ નહીં. આપણા સમાજમાં સારા સારા ઘણા બધા લોકો છે, સારી સંસ્થાઓ ઘણી છે કે જે સમાજને સંસ્કૃત માનવી આપી રહ્યા છે. સંસ્કૃત કેવું હોય એને એ આપણે એ આપણને સમજાવી રહ્યા છે. આપણો રામકૃષ્ણ આશ્રમ, ખાલી રાજકોટની હું વાત કરું છું, તમે ત્યાં જાઓ, સેવાનો વેગ ધારણ કરી લીધો છે. હું માત્ર એનો પ્રચાર નથી કરતો પણ એ કામ કરે છે. ગાંધીજીએ પોતાના જીવનની અંદર પોતાના માટે કાંઈ જ નથી કર્યું,
એને દેશ માટે પોતાનો જાન કુરબાન કરી દીધો. અને આવા તો અનેક ઉદાહરણો આ આપણી સંસ્કૃતિને ટકાવી રાખે છે, મજબૂત બનાવે છે. તો આપણી સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે આપણે બધાએ એક બનવું પડશે. જો એક બનશું તો આપણી સંસ્કૃતિને ક્યારેય આંચ નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, વિકૃતિના લક્ષણો છે એનો આપણે ત્યાગ કરશું અને સંસ્કૃત માનવી કેવો હોય એને આપણે સમજી અને આપણે એવા બનવા માટેનો પ્રયાસ કરશું અને બીજાને પણ એવા બનાવવા માટે પ્રયત્નશીલ રહેશું. આજનો એપિસોડ, આજનો પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત.